ज बदा मातृशयन एजुकेशनल वीडियो मांसों स्वागत धोरण बार कॉमर्स विषय एसपी सीसी जाहिर उपयोगी सेवाओं आपती हो एवी संस्थाओं साथेनो पत्र व्यवहार केवी रीते कराय तेनी माहिती मेळवीशुं आपणे। तो गामडामां अने शहेरोमां जे जाहिर उपयोगी सेवाओ छे ए आपवानुं काम स्थानिक स्वराज्यनी संस्थाओ करती होय छे। आवी संस्थाओने राज्य सरकार के केन्द्र सरकार ग्रांट आपती होय छे, एटले के नाणा फाळवती होय छे, जेना द्वारा ते ग्राम्य अने शहेरी लोकोने जे पण सेवाओ छे એ પૂરતી રીતે મળી રહે તેવી રીતે વ્યવસ્થા કરી છે। તો આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે જ્યારે પણ પત્ર વ્યવહાર કરવો હોય ત્યારે કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીએ। જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહારના ઉદાહરણ જોઈએ તો પહેલા ઉદાહરણમાં કહે છે કે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર, એટલે કે આ પત્રમાં કયો વિભાગ આવશે તે અને લખનાર કે મેળવનારનું નામ કે સરનામું આપેલું ન હોવાથી યોગ્ય વિભાગ તેમજ લખનાર અને મેળવનાર આમ બંને વ્યક્તિઓનું સરનામું જે છે આપણે આપણી રીતે બનાવી અને નોંધવાનું રહેશે। શરૂઆત કરીએ ઉદાહરણની, તો મોહનભાઈ પટેલ નામનો વ્યક્તિ પત્ર લખી રહ્યા છે માટે લખનારનું સરનામું પત્રની જમણી તરફ લખવામાં આવે છે। સરનામું લખાઈ ગયા બાદ આવે છે તારીખ, અને તારીખ પણ સરનામાની નીચે જ પત્રની જમણી તરફ। ત્યારબાદ પત્રની ડાબી તરફ ફોન નંબર લખવામાં આવે છે, અને ત્યાર પછી પત્રની ડાબી તરફ જ પરંતુ પત્ર મેળવનારનું નામ અને સરનામું। હવે પાણી પુરવઠા અંગેની ફરિયાદ છે તો માટે સંબોધનમાં મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી પાણી પુરવઠા વિભાગ પાલનપુર અને પિન નંબર, આ રીતે પત્ર મેળવનારનું સરનામું લખાઈ ગયા બાદ આવે છે વિષય। વિષય જે છે તે પત્રની બરાબર મધ્યમાં એટલે કે વચ્ચે લખવામાં આવે છે। વિષય લખાઈ ગયા બાદ આવે છે સંબોધન, અને તે લખાય છે પત્રની ડાબી તરફ। તો આ રીતે પત્રની શરૂઆતનું આપણે પત્ર લખનારનું નામ, સરનામું, વિષય અને સંબોધન વિશે માહિતી મેળવી। હવે પત્રના લખાણ વિશે માહિતી મેળવી લઈએ। પત્રનું લખાણ જોઈએ તો પત્રનું લખાણ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલા વિભાગમાં પત્ર લખનાર પોતાની ઓળખ આપે છે, તો અહીંયા લખનાર વ્યક્તિ જણાવે છે કે તે કુંભાષણ ગામનો વ્યક્તિ છે, અને કુંભાષણ ગામના તમામ રહીશો બધી તે આ પત્ર લખી રહ્યો છે। આ ગામ જે છે તેને 10,000ની વસ્તી ધરાવતું છે, અને છેલ્લા કેટલાક સમયથી તેઓ પાણીની સમસ્યા જે છે તેનો સામનો કરી રહ્યા છે। આટલી ઓળખ આપી દીધા બાદ પત્રનો મધ્ય વિભાગ, લખાણનો મધ્ય વિભાગ શરૂ થાય છે કે જેનામાં પત્ર લખવાનો હેતુ એટલે કે શું વિષય જે છે ઉપર આપણે લખ્યો હોય તેની ચર્ચા કરવામાં આવે છે। તેમાં લખનાર વ્યક્તિ જણાવે છે કે તેમને પહેલાં પૂરતો જથ્થો મળી રહેતો હતો પાણીનો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને પાણી અનિયમિત મળે છે, અને જ્યારે પણ મળે ત્યારે સમયના કોઈ પણ જે છે નક્કી નથી હોતું, ક્યારેક 2 વાગે મળે છે તો ક્યારેક 4:15 વાગે પાણી મળે છે। આવી પાણી આપવાની અનિયમિતતાને કારણે અને ટાઈમિંગ ન જાણવાને કારણે લોકોના રોજિંદા જીવન ઉપર અસર પડે છે, બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડે છે। તો આવો જે છે પત્ર લખવાનો હેતુ એને કરી સ્પષ્ટ કર્યો છે અહીંયા, એક તો અનિયમિત આવે છે, ટાઈમિંગ ફિક્સ નથી, અને ક્યારેક અઠવાડિયામાં એક જ વખત આવે છે, જેના કારણે શિક્ષણ પર અને લોકોના જીવન પર અવળી અસર પડી રહી છે। ત્યારબાદ પત્રનો અંત વિભાગ શરૂ થાય છે લખાણનો, કે જેનામાં ફરિયાદ અથવા તો વિનંતી કરવામાં આવે છે। તો અહીંયા લખનાર વ્યક્તિ વિનંતી કરી રહ્યો છે કે જો પાણીનો પુરવઠો નિયમિત મળે, અને નિયમિત તો ભલે મળે પરંતુ નિશ્ચિત સમય હોય, સમય જે છે એ પહેલાં જેમ ઉપરના ફકરામાં એને જણાવ્યું એવી રીતે અનિશ્ચિત સમયે પાણી ન આપો, જ્યારે પણ આપો ત્યારે કોઈ નિશ્ચિત સમયે આપો એવી વિનંતી કરી રહ્યો છે, અને
એ પણ જણાવી છે કે આ ગામ લોકો જે છે તે વ્યવસ્થિત અને નિયમિત વેરા જે પણ થાય છે તે બધા જ રેગ્યુલર એ લોકો ભરે છે. આભાર. અને પત્રની જમણી તરફ આપનો વિશ્વાસ શુલ્ક કરી અને પત્ર લખનાર પોતાની સહી કરે છે અને નીચે પોતાનું નામ લખે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણમાં સેના પર પત્ર લખવાનું છે તો જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર. આ પત્ર કોઈ સેવા મેળવવા કે ફરિયાદ કરવા માટે નથી, પરંતુ પ્રશંસા કરવા માટે પત્ર લખેલો છે. આરોગ્ય ક્ષેત્રનો જે વિભાગ છે તેમણે સારી કામગીરી કરી છે માટે તેમની પ્રશંસા કરવા માટેનું પત્ર છે. તો શરૂ કરીએ. એડ્રેસ. પત્ર લખનાર રાહુલ દોમડિયા નામનો વ્યક્તિ છે. લખનારનું નામ અને સરનામું પત્રની જમણી તરફ. સરનામું લખાઈ જાય ત્યારબાદ તારીખ, તે પણ પત્રની જમણી તરફ. ત્યારબાદ પત્રની ડાબી તરફ શરૂઆતમાં ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. ત્યારબાદ પત્ર મેળવનારનું નામ અને સરનામું. હવે આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે સારી કામગીરી કરેલી છે એટલે કે આરોગ્ય વિભાગને આ પત્ર આપણે લખવાનું છે. તો આરોગ્ય વિભાગના જે પણ વડા હોય તો એને સંબોધનમાં આવશે ચીફ હેલ્થ ઓફિસર શ્રી. ચીફ એટલે કે મુખ્ય જે હેલ્થનો અધિકારી હોય તે. સરનામુંમાં જાહેર આરોગ્ય વિભાગ જે આપણે ઉપર જણાવ્યું છે ને આપણે ભુજમાં રહેતો વ્યક્તિ છે એટલે ભુજ નગરપાલિકા ભુજ અને પિન નંબર. ત્યારબાદ આવે છે વિષય જે પત્રની બરાબર મધ્યમાં લખાશે તે આપણે ઉપર જે છે પ્રશ્નમાંથી લઈ શકશું કે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી અંગે. ત્યારબાદ સંબોધન તે પત્રની ડાબી તરફ સાહેબ શ્રી. આ રીતે જે છે લખનારનું સરનામું, મેળવનારનું સરનામું, વિષય અને સંબોધન. ત્યારબાદ આપણે પત્રના લખાણ વિશે માહિતી મેળવીએ. પત્રના મધ્ય વિભાગમાં પત્ર લખનાર વ્યક્તિ પત્ર લખવાનો હેતુ સ્પષ્ટ કરે છે એટલે કે પત્રમાં જે વિષય દર્શાવવામાં આવે છે તેની ચર્ચા કરે છે. વિષય જે છે આપણે કામગીરીને બિરદાવતો વિષય છે એટલે એની ચર્ચા કરી. તો રાહુલ દોમડિયા નામનો વ્યક્તિ જણાવે છે કે આ જે જીવજંતુઓ અને પાણીજન્ય રોગોની બીક હતી બરાબર એના કારણે જે છે જાહેર આરોગ્ય જોખમમાં મુકાવાની સ્થિતિ હતી, પરંતુ જાહેર આરોગ્ય વિભાગે દરેક જગ્યાએ જે છે દવાઓ છાંટકવાનું, પાણીના શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ કર્યું છે. રોગચાળો ન ફેલાય અને રોગચાળો ન ફેલાય એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના અંગે વર્તમાન પત્રો અને રેડિયોમાં જાહેરાતો આપી છે. તો આવા બધા જે છે કાર્યો કરવાને કારણે રોગચાળો ઝડપથી નિયંત્રણમાં આવી ગયો છે. સાથે સાથે તેમણે બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી વસ્તુઓ એટલે કે લારીવાળા હોય, ઘણી વખત વાસી ખોરાક જે છે થઈ ગયો હોય છતાં પણ એને ફેંકતા ન હોય પરંતુ લોકોને ખવડાવી દેતા હોય છે. તો આવી ખાવા પીવાની વસ્તુઓનું નિયમિત ચેકિંગ કરીને પણ જે છે આરોગ્ય વિભાગે બહુ સારું કાર્ય કર્યું છે, જેના કારણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ બધા જે રોગો જે પછી પાણીજન્ય અને જંતુથી ફેલાતા તે કાબૂમાં આવી ગયા છે. તો આવી રીતે તેણે જણાવ્યું છે કે તમે જે જે કામગીરી કરી એ આટલી બધી કામગીરીના કારણે આ રોગો જે છે એ વધતા થોડા જ સમયમાં અટકી ગયા છે. પત્રના અંતમાં ફરિયાદ કે વિનંતી કરવામાં આવે છે, પરંતુ આ પત્ર ફરિયાદનું નથી પ્રશંસાનું છે, માટે પત્રના અંતમાં પ્રશંસાનું જે છે તેના અંગે નોંધ કરવામાં આવશે. તો છેલ્લા પેરેગ્રાફમાં લખનાર વ્યક્તિ જણાવે છે કે આરોગ્ય વિભાગે જે પણ કામગીરી કરી છે તેની નોંધ લઈને સમગ્ર ભુજ શહેરના રહેવાસીઓ વતી જે છે રાહુલ દોમડિયા પોતે આરોગ્ય વિભાગ જે છે એમની કામગીરીને બિરદાવે છે. સાથે સાથે ખાતરી પણ આપે છે કે ભવિષ્યમાં જો આ વિભાગને કોઈ પણ મદદની જરૂર હશે તો તે કરવા માટે પણ તે તૈયાર જ રહેશે અને આરોગ્ય વિભાગ પોતે પણ આટલી જ ઝડપથી જો ભવિષ્યમાં કોઈ પણ તકલીફ કે રોગચાળો ઊભો થતો હોય ત્યારે જ તેને અગમચેતીના પગલાં લઈ અને દૂરનું વિચારી અને ઝડપથી આ રોગચાળાઓને ડામવાના દરેક પ્રયત્નો હોય તેઓ પણ ભવિષ્યમાં કરશે. તો આ રીતે પત્રનો જે છે અંતનો લખાણ પૂરું થાય છે. ત્યારબાદ પત્રની જમણી તરફ આપનો વિશ્વાસુ, પત્ર લખનારની સહી
અને તેનું ના. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજા ઉદાહરણમાં જણાવે છે કે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર. હવે આ પત્રનું જો ઉપરનું હેડિંગ વાંચીએ, પ્રશ્ન વાંચીએ, તો જાહેર જનતાનો મેળાવડો છે એટલે ટૂંકમાં પરીક્ષામાં જો આવી રીતે આપેલું હોય તો આપણે વિચારવાનું કે જાહેર જનતાનો મેળાવડો છે એટલે કોઈ પણ જાહેર જનતા ભેગી થાય છે કોઈક જગ્યાએ, મોટી જનમેદની ભેગી થવાની છે, ત્યાં સ્વાભાવિક રીતે જે છે ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા તો રહેવાની છે. આટલી મોટી પબ્લિક છે એટલે જગ્યા પણ વધુ હશે, તો આટલા બધા પબ્લિકની વચ્ચે આગ લાગવાનો ડર છે. તો અગમચેતી એટલે કે અગાઉથી તૈયારીના ભાગરૂપે જે છે ફાયર બ્રિગેડની સેવા મેળવવાની છે એવો જે છે પત્ર આપણે તૈયાર કરવાનો છે. તો જોઈએ, સ્વાભાવિક છે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ આવો મેળાવડો અથવા તો જાહેર જનતાને ભેગી કરે નહીં, કોઈ પણ સંસ્થા કે સમૂહ જે છે તે જેને ભેગો કરતો હોય. તો અહીંયા સરસ્વતી સંસ્થાન બરાબર નામની સંસ્થા જે છે એ આ મેળાવડો યોજી રહી છે, તો એ લખનાર છે માટે એનું નામ પત્રની બરાબર મધ્યમાં આવશે. ત્યારબાદ તેનું સરનામું પત્રની જમણી તરફ, સરનામું લખાઈ જાય પછી તારીખ તે પણ પત્રની જમણી તરફ, ત્યારબાદ પત્રની ડાબી તરફ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખાઈ ગયા બાદ પત્રની ડાબી બાજુ જ પત્ર મેળવનારનું નામ અને સરનામું આવશે. હવે ઉપર જોઈએ તો પત્ર આપણે કોને લખવાનો છે, તો ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવી છે એટલે કે ફાયર બ્રિગેડ વિભાગ જે છે તેને પત્ર લખવાનો છે. તો ચીફ ફાયર ઓફિસર શ્રી એટલે કે ફાયર ક્ષેત્રના જે મુખ્ય અધિકારી હોય તેને સંબોધન કર્યું છે. મેમનગરમાં પત્ર લખનાર વ્યક્તિ જે છે પોતાનું એડ્રેસ મેમનગર લખે છે, તો અહીંયા પણ એ જ મેમનગર ફાયર સ્ટેશન મેમનગર અમદાવાદ પિન નંબર બરાબર. ત્યારબાદ વિષય, તો ઉપરથી જ આપણે લઈ શકીએ છીએ કે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે. વિષય જે છે એ પત્રની બરાબર મધ્યમાં લખાય છે. વિષય લખાઈ ગયા બાદ આવે છે સંબોધન. સંબોધન જે છે પત્રની ડાબી તરફ લખાય છે. આટલું જાણ્યા બાદ હવે પત્રના લખાણ વિશે માહિતી મેળવીએ. પત્રનું લખાણ જોઈએ તો લખાણને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલા વિભાગમાં લખનાર વ્યક્તિ પોતાની ઓળખ આપશે. અહીં સરસ્વતી સંસ્થાન જે છે એ સંસ્થા પત્ર લખી રહી છે, માટે સંસ્થા તો પત્ર ન લખે, તેના વતી કોઈ વ્યક્તિ લખી રહ્યો છે, તો તે પોતાની ઓળખ આપે છે અને તે જણાવે છે કે તેમની સંસ્થા 12 મે 2017 રોજ. હવે તારીખ જ્યારે પણ પત્ર લખતા હોઈએ ત્યારે બહુ ધ્યાન રાખવાની, એમની સંસ્થાનું શું કહે છે તે કે 12 મે 2017 રોજ તેમણે ધોરણ 12 પછી જે છે અભ્યાસના વિકલ્પો અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે અલગ અલગ અભ્યાસક્રમો ચાલે છે તેના વિશે ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી એક સંમેલન યોજ્યું છે. ટૂંકમાં ધોરણ 12 પછી શું એવા વિષય સાથે આ સંસ્થા જે છે અલગ અલગ વિષય અભ્યાસક્રમોની માહિતી આપશે. ક્યારે આપશે? 12 મે 2017 રોજ. પત્ર આપણે ક્યારે લખી રહ્યા છીએ? 25 એપ્રિલ 2017 બરાબર. એટલે 12 મેના ફંક્શન યોજાવાનું છે, તો 20 દિવસ પહેલાં જે છે ફાયર બ્રિગેડને પત્ર લખી દેવો પડે. કારણ કે તેની એ પત્ર એને મળે, એ વાંચે, એ મંજૂર કરે, એ મંજૂરીનો આપણે જવાબ આપે, એનામાં 8-1 દિવસ નીકળી જાય. માટે તારીખનો ગેપ જે છે તે રાખવો ખાસ જરૂરી છે. અને એવું પણ નથી કે આપણે આ પત્ર લખીએ ત્યારે તારીખ ન લખી નાખીએ. કઈ તારીખે યોજાવાનું છે એ તો જે છે જણાવવું જ પડે, કારણ કે ફાયર બ્રિગેડની સેવા જે છે જેમાં આપણે કોઈ પણ ફંક્શન ગોઠવ્યું છે એવી અન્ય કોઈ પણ સંસ્થાએ પણ ગોઠવ્યું હોય તો તે જે છે આવા પત્રોમાં તારીખ જણાવવી ખાસ જરૂરી છે. અને જ્યારે પણ આપણે આવી તારીખ નાખવાના હોઈએ પત્રના લખાણમાં, તો પહેલે ક્લિયર કરી લેવાનું કે આપણે ઉપર જે છે એટલે કે જે દિવસે પત્ર લખીએ છીએ એ દિવસે તારીખ કઈ નાખીએ છીએ. બે વચ્ચે 10-15 દિવસનો ગેપ હોવો જરૂરી છે વિષય જે હોય એના પ્રમાણે. તો આવી રીતે પત્રની શરૂઆતમાં તે જણાવે છે કે ધોરણ 12 પછી શું
એવો વિષય જે છે એના અંતર્ગત તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે જે પણ અભ્યાસક્રમો ચાલે છે એનું માર્ગદર્શન આપવા માટે એક સંમેલન યોજ્યું છે. હવે આ સંમેલન ક્યાં યોજવાનું છે? તો જીએમડીસીના મેદાન પર. એટલે સામાન્ય વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે છે સ્વાભાવિક રીતે જ મોટા પ્રમાણમાં ભેગા થવાના છે અને આવા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે જ આવવાના છે એટલે વિશાળ પ્રમાણમાં જનમેદની થવાની શક્યતા વધારે છે. બીજા પેરેગ્રાફમાં પત્ર લખવાનો હેતુ એટલે કે ઉપર જે વિષય લખ્યો હોય તેની ચર્ચા થાય છે. જોઈએ એના વિશે માહિતી. તો લખનાર વ્યક્તિ જણાવે છે કે ઉપરોક્ત કાર્યક્રમ એટલે કયો? તો જે આ અભ્યાસક્રમોની માહિતી આપવા અંગેનું જે સંમેલન ગોઠવ્યું છે તેના લીધે સ્વાભાવિક છે આટલી જ પબ્લિક જે હોય તો ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત રહેવાની, તો એના માટે જે વીજ પ્રવાહનો એ લોકો ઉપયોગ કરશે, સાથે સાથે વિશાળ જનમેદનીને બેસાડવા માટે મંડપ બાંધશે જેની ઉપર કાપડનો જે છે આવરણ હશે અને એક જ સ્થળે મોટા પ્રમાણમાં જે મેળાવડો ભેગો થાય છે તો એને ધ્યાનમાં રાખીને સલામતીના પગલા રૂપે 12 મે 2017ના રોજ સવારના 8 વાગ્યાથી કરી અને રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવા આપવાની વિનંતી છે. એટલે લખનાર જે સરસ્વતી સંસ્થાન છે તેના વતી મૌલિક નામનો વ્યક્તિ જણાવે છે કે 12 મે 2017ના રોજ સવારના 8 થી રાતના 8 સુધી આ સમગ્ર સંમેલન ચાલવાનું છે. વિશાળ સંખ્યામાં જનમેદની ભેગી થવાની છે જેનામાં વીજ પ્રવાહ એટલે ઇલેક્ટ્રિસિટી ઊભી થશે અને મંડપનું જે ઉપર બાંધવાનું હશે તે કાપડનું હશે એટલે કે આગ લાગવાની શક્યતાઓ અહીંયા વધારે છે. તો ફાયર બ્રિગેડ જે છે સવારના 8 થી 8ની સેવા આપે એવી વિનંતી કરે છે. ત્યારબાદ પત્રનો સમાપન કરવામાં આવે છે તેમાં વિનંતી કે ફરિયાદ હોય છે. તો એ લખનાર વ્યક્તિ જણાવે છે કે અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે અને નાગરિક સલામતીની ફરજો બદલતી હોય તેમના ઋણી છે એટલે કે તેમની પ્રશંસા કરે છે કે જ્યારે પણ અમદાવાદ શહેર પર કોઈ પણ કુદરતી આફત આવી છે તો ફાયર બ્રિગેડ જે છે સદાય તત્પર રહે છે. એટલે ટૂંકમાં તમે આ અંગે પણ પોઝિટિવ રહો અને અમને આ સેવા આપો એવી આશા છે એ જે છે આ લખાણ દ્વારા સ્પષ્ટ થાય છે. ત્યારબાદ અંતમાં પત્ર લખનાર તરીકે આપનો વિશ્વાસો અને મૌલિક નામનો વ્યક્તિ લખી રહ્યો છે તે પોતાની સહી કરશે, પોતાનું નામ લખશે અને આ પત્ર જે છે સરસ્વતી સંસ્થાન નામની સંસ્થા લખી રહી છે. તો પત્ર લખનારનો તેનામાં શું હોદ્દો છે તેના નામની નીચે જણાવવામાં આવે છે. તો મૌલિક તન્ના નામનો વ્યક્તિ જે છે પ્રબંધક છે ક્યાં? તો નીચે લખવાનું સરસ્વતી સંસ્થાનમાં. તો આ રીતે જે છે આ પત્ર અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં શું જણાવે છે કે શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર. કોઈપણ એક શહેર જે છે તેના જાહેર માર્ગોમાં યોગ્ય સફાઈ નથી થતી તો તેના અંગે ધ્યાન દોરવા માટે પત્ર લખવામાં આવે છે. તો જોઈએ પત્ર જે છે કેવી રીતે લખાય છે. તો શરૂઆતમાં લખનારનું સરનામું. તો લખનાર જે છે કોઈ વ્યક્તિ નથી પરંતુ સંસ્થા તરફથી લખી રહ્યો છે. તે સંસ્થાનું નામ છે મારું વડોદરા, આવું નામ છે એટલે એ પત્રની બરાબર મધ્યમાં લખવામાં આવશે. ત્યારબાદ પત્રની જમણી તરફ પત્ર લખનારનું સરનામું એટલે કે જે આ સંસ્થા જ્યાં સ્થપાયેલી હશે તેનું જે છે સરનામું લખવામાં આવશે. ત્યારબાદ પત્ર જે દિવસે લખાયો છે તેની તારીખ, તો તે પણ સરનામા પછી પત્રની જમણી તરફ. ત્યારબાદ પત્રની ડાબી તરફ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. ફોન નંબર અને ઈમેલ લખાઈ ગયા બાદ પત્ર મેળવનારનું નામ અને સરનામું. અહીંયા આપણે જે તે સંસ્થાને પત્ર લખી રહ્યા છીએ માટે તેના જે પણ સંસ્થાનો જે પણ વિભાગ હોય એ વિભાગના જે અધિકારી હોય તેને સંબોધીને લખાય છે. તો જાહેર માર્ગ પર સફાઈનો અભાવ છે, બરાબર? તો જે તે શહેરમાં સફાઈની જવાબદારી જે તે નગરપાલિકાઓની હોય છે તો તેને ઉદ્દેશીને લખાય છે. તો મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરા વડોદરામાં હશે આ સંસ્થા. તો વડોદરા મહાનગરપાલિકા વડોદરાની પિન નંબર. ત્યારબાદ આવે છે વિષય જે આપણે ઉપરથી જ લઈ શકીએ છીએ કે જે શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ કરતો પત્ર છે. વિષય જે છે પત્રની બરાબર વચ્ચે લખાશે.
त्यारबाद आवशे संबोधन जे पत्रनी डाबी तरफ। अहियाँ मेहरबान साहेब श्री एवो उल्लेख कर्यो छे। आपणे नॉर्मल जे बधा ज पत्रोमां साहेब श्री लखीए छीए ते पण लखी शकीए छीए। तो आ रीते लखनारनुं नाम सरनामुं फोन नंबर ईमेल मेळवनारनुं नाम सरनामुं विषय अने संबोधन। हवे आपणे पत्रना लखाण विषे माहिती मेळवीए। पत्रना लखाण विषे माहिती मेळवी तो शरूआतना भागमां लखनार व्यक्ति पोतानी ओळख आपे छे। अहींया लखनार व्यक्ति जे छे मारुं वडोदरा नामनी संस्था छे एटले तेनी ओळख जे छे आपणने मळशे। तो मारुं वडोदरा नामनुं एनजीओ चाले छे एटले के आपणे पत्रनो जे सरनामुं लख्युं तेमां वच्चे लख्युं तो मारुं वडोदरा ए शुं छे तो एक एनजीओ छे जेनुं नाम छे मारुं वडोदरा। एनजीओ जे छे ए शुं होय छे कि पोतानी रीते कोई पण सरकारी ग्रांट मेळव्या वगर ते सेवाना कार्यो करती रहे छे। तो एवी एनजीओ जे छे जेनुं नाम मारुं वडोदरा छे। ते 7 वर्षथी वडोदरामां जे छे शैक्षणिक उत्थान अने सुंदर शहेरनी कल्पना साथे कार्य करी रहे छे। કોઈપણ એનજીઓનો જે છે એક હેતુ હોય છે શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને બહાર લાવવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો, શહેરનો વિકાસ કરવો, આવા દરેક હેતુ જે છે એનજીઓનો હોય છે અને એ પ્રમાણે તેઓ કાર્ય કરતી હોય છે। તો આ એનજીઓ જે છે તેનું સુંદર શહેર અને જે છે શૈક્ષણિક ઉત્થાન તે આ મારું વડોદરા નામની એનજીઓ જે છે તે તેનો હેતુ છે અને એ અંતર્ગત તે છેલ્લા 7 વર્ષથી કામ કરે છે। અને આ એનજીઓ જે છે એ વડોદરા મહાનગરપાલિકા અને બીજી જાહેર સંસ્થાઓ સાથે મળી અને કાર્ય કરે છે એવી ઓળખ આ વ્યક્તિ આપી રહ્યો છે શરૂઆતના પેરેગ્રાફ। ત્યારબાદ પત્રના મધ્ય વિભાગમાં ઉપર જે આપણે વિષય લખ્યો હોય વચ્ચે તેની ચર્ચા કરવામાં આવે છે અથવા તો પત્ર શા માટે લખી રહ્યા છે તે કારણ અહીંયા જણાવવામાં આવે છે। તો સરસ્વતી મારું વડોદરા નામની જે એનજીઓ છે તે અહીંયા જણાવે છે કે એક સરસ શહેરની કલ્પના સાથે આ સંસ્થા એટલે કે મારું વડોદરા નામનું એનજીઓ જે છે એ કામ કરે છે જેના અંતર્ગત તે જે શહેરની જનતા જે છે એ સ્વચ્છતા અંગે સંવેદનશીલ અને જાગૃત બને તેવા પ્રયત્નો તેઓ પણ કરે છે। પરંતુ તેમના ધ્યાનમાં એટલે કે મારું વડોદરા નામની જે એનજીઓ છે તેના ધ્યાનમાં આવ્યું છે કે ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, રસ્તા પર કચરાના ઢગલા છે, રેતીઓના થર થઈ ગયા છે અને ફૂટપાથ પર તેમજ ડિવાઈડર પર પ્લાસ્ટિકની કોથળીઓ જે છે એ પણ વધારે પ્રમાણમાં દેખાય છે એટલે કે જે શહેરના જે મુખ્ય માર્ગો છે તે ખૂબ જ ગંદા છે। તો આ અંગે એટલે કે શહેરના જે મુખ્ય માર્ગો છે કે જ્યાં નિયમિત સફાઈ થતી હોય છે ત્યાં રેતીના થર, કચરાના ઢગલા, પ્લાસ્ટિકની કોથળીઓ આ બધું જ મોટા પ્રમાણમાં ફેલાયેલું છે તો નગરપાલિકા આ અંગે અજાણ છે કે પછી તેને ખ્યાલ હોવા છતાં પણ તેના પ્રત્યે ધ્યાન દેતી નથી એવું જે છે એ જણાવે છે। ત્યારબાદ એટલે તેણે પત્રના જે છે મધ્ય વિભાગમાં સ્પષ્ટતા કરી દીધી છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ખૂબ જ ગંદકી વધી રહી છે તો આ ગંદકી જે છે એ નગરપાલિકાના ધ્યાને નથી આવી કે આવી છે તે છતાંય પણ તેમણે ધ્યાન દીધું નથી। પત્રના અંતમાં ફરિયાદ કે વિનંતી તો સ્વાભાવિક છે ઉપર આપી જ દીધું છે કે આ પત્ર ફરિયાદનો છે। તો એનજીઓ જે છે એ ફરિયાદ કરી રહી છે કે જે સુંદર અને સંસ્કારી નગરી જે છે વડોદરા ઓળખાય છે તેની ઓળખ જે છે તે જોવાની ફરજ તેમાં રહેતા દરેક નાગરિકની અને સંસ્થાની છે। તો એના માટે જે છે તેના શહેરના જે પણ જાહેર માર્ગો છે એના ઉપર જરૂર સફાઈ માટેની જરૂરી સૂચનાઓ આપી અને સફાઈ અભિયાન શરૂ કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને રાખવાની વિનંતી છે। એટલે કે નગરપાલિકા પોતે તો કાર્ય કરે સાથે સાથે લોકોને જાગૃતિ ફેલાવે અને સંસ્થા અને લોકો અને નગરપાલિકા ત્રણેય સાથે મળીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવે એવી એ વિનંતી કરી રહી છે। સફાઈ અભિયાનમાં અમારી સંસ્થા આપની તમામ પ્રકારના સહયોગની ખાતરી આપે છે એટલે કે જો નગરપાલિકા સહયોગ આપશે તો અથવા તો એને જો આ સફાઈ કરવી હોય અને એનામાં જો સંસ્થાનો સહયોગ જોઈએ તો અમારું વડોદરા નામની સંસ્થા તેમને સહયોગ આપવા તૈયાર છે। આ રીતે પત્રનું લખાણ અહીંયા પૂરું થાય છે। પત્રની જમણી તરફ આપનો વિશ્વાસુ લખનારની સહી અને અહીંયા નામ નથી જણાવ્યું પણ આપણે પત્ર લખનારનું નામ એની સહીની નીચે જણાવશું। ત્યારબાદ કોઈ સંસ્થા વતી આ પત્ર લખાઈ રહ્યો છે તો
तो तेमां तेनो होदो तो जे लखनार व्यक्ति छे सी सी सा ते संयोजक छे क्या तो मारू वडोदरा नामनी संस्थामां। तो आ रीते जाहिर उपयोगी सेवाओ आपती संस्थाओ साथेना पत्रनुं लखाण अहींया पूरुं थाय छे। જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર કેવી રીતે કરી શકાય તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી હતી। સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરી શકાય તેની માહિતી આપણે આના પછીના વિડીયો